નમસ્કાર મિત્રો, ગયા વિડીયોમાં આપણે આબા ગાડાઢાણની રોમાંચક સફર કરી હતી અને આજના વિડીયોમાં આપણે ત્રિશુળિયા ઘાટની સફર કરવાના છીએ. આંબા ગાડાઢાણથી થોડાક જ અંતરે રતનપુર ગામ આવે છે અને ત્યાં આગળ ત્રણ રસ્તા જોવા મળે છે. ડાબી તરફનો રસ્તો પાલનપુર તરફ જાય છે અને જમણી તરફનો રસ્તો અંબાજી તરફ જાય છે. અહીંયાથી મિત્રો 11 કિલોમીટરના અંતરથી ત્રિશુળિયા ઘાટની શરૂઆત થઈ જાય છે. તો ચાલો આપણે પહોંચી ગઈએ ત્રિશુળિયા ઘાટ તરફ. તો મિત્રો, ત્રિશુળિયા ઘાટના સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આપણે પહોંચી ગયા છીએ અને અહીંયાથી શરૂઆત થઈ જાય છે આ ત્રિશુળિયા ઘાટની. જ્યારે મિત્રો આપણે અંબાજી તરફ જઈએ છીએ ત્યારે સૌથી ખતરનાક ગણાતો ઢાળ એટલે ત્રિશુળિયા ઢાળ, કારણ કે આ ઢાળ ઉપર ઘણા બધા અકસ્માતો થયેલા છે. પરંતુ અત્યારે આ હાઈવેની કાયાપલટ કરીને ખૂબ જ સુંદર હાઈવે બનાવી દેવામાં આવ્યો છે. ફોર લેન હાઈવે પૂરો બનાવી દેવામાં આવ્યો છે. તેની સાથે આ હાઈવે ઉપર બે વ્યૂ પોઈન્ટ પણ બનાવવામાં આવેલા છે, જ્યાંથી તમે ખૂબ જ સુંદર ફોટા પણ પડાવી શકો છો. મિત્રો, ત્રિશુળિયા ઘાટથી અંબાજીની વાત કરીએ તો અંબાજી અહીંયાથી 11 કિલોમીટરના અંતરે આવેલું છે. મિત્રો, આ ત્રિશુળિયા ઘાટના સ્ટાર્ટિંગ પોઈન્ટની પાસે જ એક વ્યૂ પોઈન્ટ બનાવવામાં આવેલો છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. ત્યાં આગળ ગાડીની પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, તો ત્યાં આગળથી તમે ખૂબ સુંદર સેલ્ફી અને ફોટા પણ પડાવી શકો છો. મિત્રો, અંબાજી પગપાળાને ચાલતા યાત્રા સંઘ લઈને જતા ભાવિકો માટે ત્રિશુળિયો ઘાટ ચડવો ખૂબ જ મુશ્કેલ બની જતો હોય છે. પરંતુ માતાજીમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસના કારણે ભાવિકો હોંશે હોંશે આ ઢાળ ચડી જતા હોય છે. મિત્રો, આ રસ્તો જેટલો ખતરનાક છે તેટલો સુંદર પણ છે, કારણ કે ચારે તરફ પહાડોથી ઘેરાયેલો અને ચોમાસામાં વરસાદથી લીલી હરિયાળીથી અહીંનું કુદરતી સૌંદર્ય માણવાની મજા કંઈક અલગ હોય છે. એક યાદગાર સફર બની જાય તેવો આ ખૂબસૂરત ત્રિશુળિયા ઘાટનો રસ્તો આપણને જોવા મળે છે. ત્રિશુળિયા ઘાટના બીજા વ્યૂ પોઈન્ટ પાસે આપણે પહોંચી ગયા છીએ અને આ વ્યૂ પોઈન્ટની પાસે જ અહીંયા ત્રિશુળિયા માતાજીનું મંદિર પણ આવેલું છે, જે વિડીયોમાં તમે જોઈ શકો છો.